અને હવે અન્ય મુદ્દા પર નજર કરી લઈએ, વાત કરીએ ખેડૂતોની. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં મોદી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો માટે અન્ન ભંડારણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત દરેક બ્લોકમાં 2000 ટનનું ગોડાઉન બનાવવામાં આવશે અને દેશના ખાદ્ય સુરક્ષાને તેનાથી મજબૂતી પણ મળશે. સહકારિતા મંત્રીની અધ્યક્ષતામાં તેના માટે કમિટી પણ બનશે. 700 લાખ ટન અન્ન ભંડારણની થી શરૂઆત થશે તેવી રીતે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સીધો ફાયદો ખેડૂતોને થશે. કુલ મિલાકર 1450 લાખ ટન ભંડારણ કી ક્ષમતા હૈ. અબ 700 લાખ ટન ભંડારણ કી ક્ષમતા સહકારિતા કે ક્ષેત્ર મેં શરૂ હોગી. ભારત મેં કુલ મિલાકર देखा जाए तो 3100 लाख टन फूड ग्रेन्स की पैदावार होती है. और सबसे बड़ी समस्या यह है कि जो वैल्यूएबल फूड ग्रेन्स हैं वो नष्ट इसलिए भी हो जाते हैं कि भंडारण की क्षमता नहीं होती, ट्रांसपोर्टेशन में खराब हो जाते हैं. और किसानों को भी उचित दाम अगर लगता है कि 15 दिन बाद महीने बाद मिल सकते हैं लेकिन भंडारण की क्षमता नहीं है તો ઉસકો ભી બેચના હી પડતા થા. તો જે રીતે ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા આજે જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં ખૂબ મોટો આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ન ભંડારણ યોજનાને મંજૂરી મળી છે, જે અંતર્ગત 2000 ટનના ગોડાઉન બનશે. અને આ એટલા માટે પણ ફાયદાકારક છે કે પોતાનું જે સાધન જે વસ્તુઓ છે જણસ છે તેને એ ગોડાઉનમાં પણ ખેડૂતો રાખી શકશે અને તેનાથી વધારે જણસનું નુકસાન પણ નહીં થાય. ભારતીય રાષ્ટ્રીય કિસાન સંઘના સદસ્ય વિઠ્ઠલ દુધાત્રાજી અમારી સાથે જોડાઈ ગયા છે. વિઠ્ઠલભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે કેબિનેટની બેઠકમાં આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે અને કઈ રીતે આપ જુઓ છો? ચોક્કસ બહુ ખેડૂત લક્ષી નિર્ણય છે. આમ તો ખેડૂત લક્ષી કરતા પણ સમગ્ર દેશની દરેક જનતા માટે આવકાર્ય કહી શકાય એવા પ્રકારનો નિર્ણય છે. સામાન્ય રીતે બનતું હોય એવું કે તો પોતાનો માલ ઉત્પાદિત કરે છે ત્યારે નથી તો ખેડૂતો પાસે સંગ્રહ કરવાની ક્ષમતા નથી, વેપારીઓ પાસે નથી, સરકાર ખરીદી અને પણ ક્યાં માલ સંગ્રહો એ બહુ મોટી સમસ્યા હતી. અને એના નિવારણ માટે સરકારે આ ગોડાઉનની જાહેરાત કરી છે, એ બહુ આવકાર્ય છે. સામાન્ય રીતે વસ્તુસ્થિતિ એવી બનતી હોય છે કે જયારે માર્કેટની અંદર કાં તો ભરાવો થઈ જતો હોય છે ક્યાં તો અછત થઈ જતી હોય છે, આવા સંજોગોની ઘણી વખત ભાવ તૂટી જતા હોય છે ત્યારે ખૂબ વધી જતા હોય છે, એવા સંજોગોની આ ભંડારણ એ ભાવના કામ કરશે. બહુ ભાવ ગીરવા ઘટાડવા ઘટવા પણ નહીં દે અને બહુ વધવા પણ નહીં દે. આ એક હું એમ કહું છું કે બહુ દેશની જનતા માટે અને ખેડૂતો માટે બહુ સારી સરકારે યોજના બનાવી છે એવું મારું માનવું. જી વિઠ્ઠલભાઈ, જે રીતે આપણે થોડા સમય પહેલા ડુંગળીના ભાવ માટે ખેડૂતોને પરેશાન થતા જોયા હતા, આવું ઘણી વખત બટાકા માટે થાય છે, ઘણી બધી જણસ માટે પણ થાય છે અને ત્યારે સૌથી મોટો સવાલ ગોડાઉનને લઈને જ આવતો હોય છે કે જો કદાચ ગોડાઉન હોત તો ખેડૂતોએ આવી રીતે પરેશાન થવાની જરૂર ન પડતી. પરંતુ આજે ગોડાઉનની સંખ્યાની જે વાત કરવામાં આવી છે કે 2000 ટનના ગોડાઉન બનશે, એનાથી ખેડૂતોને પણ ફાયદો થશે અને જેટલા પણ લોકો એ જણસને ખરીદે છે એમને પણ ફાયદો થશે. ચોક્કસ એ જ વસ્તુ હું તમને કહું છું કે બટાકાની અંદર વાર્ષિક સંગ્રહ કરવાની ક્ષમતા વાળા કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા છે અને ડુંગળી તો એકદમ સિઝનલ પાક છે, એકાદ 2 મહિના કે 3 મહિના સંગ્રહી શકો એની એક મર્યાદા છે. અને અન્ન સંગ્રહ લગભગ તમે એકાદ વર્ષ કે ઉપરાંત તમે કરી શકો તો એને માટે ગોડાઉન એ બહુ આવશ્યક, હું તો એમ કહું છું કે એક જરૂરિયાત હતી અને સરકારે એ યોજનાને સાકાર કરવા માટે એક પગલું ભર્યું છે, આવકાર્ય છે. જી વિઠ્ઠલભાઈ, એવી કઈ મોટા ભાગની જણસ હશે કે જેને ગોડાઉનની સૌથી વધારે જરૂર પડતી હોય છે અને એ ગોડાઉન બનવાની સાથે જ એ જણસના ભાવ પણ ખેડૂતોને વ્યાજબી મળતા રહેશે? ખાસ કરીને બહુ થયેલા વાવેતરો, દાખલા તરીકે એમ કહી શકાય કે કઠોળ વર્ગના પાકો છે, અનાજ છે, એમાં ઘઉં ખાસ કરીને છે,
પછી ધાન છે એમાં ચોખા ડાંગર આ વર્ગના પાકોને મોટા પ્રમાણમાં સંગ્રહિત થાય તો જયારે અછત કે દુષ્કાળની અંદર પણ દેશમાં તો હું એમ કહું છું કે એવી પરિસ્થિતિની અછતમાં બહુ મોટા પ્રમાણમાં ભાવમાં ઉછાળો પણ ના આવે અને ગરીબ માણસો પણ ઉપલબ્ધ રહીએ એ પ્રકારની સવલતો હવે ઊભી થાય એવું મારું માનવું છે. જી, અને સ્વાભાવિક છે કે જ્યારે ખેડૂતોને પણ પ્રોપર ભાવ મળતો હોય અને વધારે ભાવ ઉચકાય ને એટલે ગરીબોને અથવા તો મધ્યમ વર્ગના લોકોને જે શાકભાજી અનાજ કઠોળ આ બધું મોંઘું મળતું હતું એમાં પણ એક રીતે કાપ મુકાશે અને એના બધાના લીધે મોંઘવારી ઉપર પણ એની અસર પડી શકે. ચોક્કસ એ જ તમને હું કહું છું કે શાકભાજીનો તો કોઈ વિકલ્પ છે જ નહીં, કારણ કે શાકભાજી તો એનો સંગ્રહ કોઈ પોસિબલ કે શક્ય નથી. અમુક તમે પ્રોસેસિંગ કરી અને પેકેજ ફૂડ તરીકે એનો ઉપયોગ કરીએ, દાખલા તરીકે ટમેટા છે તેનો સૂપ બનાવી શકો, પછી શાકભાજીને અમુક શાકભાજીને તમે સૂકવીને એનો સિઝનની અંદર સૂકવીને ઓફ સિઝનની અંદર તમે દાખલા તરીકે ભીંડા છે, કરેલા છે, ગુવાર છે, આ પાકોને સૂકવી અને ઓફ સિઝનની અંદર એનો ઉપયોગ થઈ શકે એ પ્રકારનો થઈ શકે. પણ એમાં સિઝનલ શાકભાજી છે એટલે એમાં બહુ ગોડાઉનની એવી કે કોઈ જરૂરિયાત કે આવશ્યકતા નથી. ખાસ કરીને અનાજ અને ધાન અને કઠોળ વર્ગના પાકો ને મોટા પ્રમાણમાં ગોડાઉનની જરૂરિયાત હતી અને એ સરકારે આ ઉપલબ્ધ કરાવી છે એવું માનું છું. જી વિઠ્ઠલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.